हेलो फ्रेंड्स, आजे मैं आ वीडियो में एमकॉम गुजराती मीडियम सेमेस्टर एक एनी अंदर केटला सब्जेक्ट आवे छे, तेमाथी क्या क्या सब्जेक्ट मेथ ना होय छे, क्या सब्जेक्ट थियरी ने लगता छे, अथवा तो क्या सब्जेक्ट में केटला चेप्टरो छे तेना विषेनी वात करी छे। तो फ्रेंड्स, वीडियोनी शुरुआत करता पहला जो तमे हजी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो करी लेजो, केम के आवना नेक्स्ट वीडियो में एमकॉम ने लगता वीडियोनी सीधी माहिती तमारा पासे पहुंची शके। अने तमे पण कोई सब्जेक्ट में अटकी जाओ छो तो कॉमेंट में जरूर जणावशो, जेना द्वारा मारा नेक्स्ट वीडियो में तमारा क्वेश्चन सॉल्यूशन थई शके। तो मित्रों, आपणे एमकॉम गुजराती मीडियम सेमेस्टर एक में कुल टोटल 5 सब्जेक्ट आवे छे, तेमाथी 2 सब्जेक्ट मेथ्स ऊपर आधारित छे અને એક સબ્જેક્ટ છે જેમાં આલેખો અને થિયરી બંને ઉપર આધારિત છે, અને બાકીના 2 સબ્જેક્ટ છે તે થિયરી પ્રકારના હોય છે। તો સબ્જેક્ટ વિશે આપણે સમજૂતી મેળવીએ તો ટોટલ 5 સબ્જેક્ટ હોય છે। તે 5 સબ્જેક્ટ થિયરી અને અમુક સબ્જેક્ટ છે તેમાં દાખલા મેથડ પણ છે। તો સબ્જેક્ટમાં આપણે જોઈએ तो 5 सब्जेक्ट छे, तेमाथी सब्जेक्ट 1 छे संचालकीय अर्थशास्त्र, जेने आपणे इंग्लिश में कहीशुं मैनेजरियल इकोनॉमिक्स। सब्जेक्ट 2 छे नाणाकीय संचालन अने नीति, तेने कहीशुं फाइनेंशियल मैनेजमेंट एंड पॉलिसी। सब्जेक्ट 3 छे संचालन माटेनी हिसाबी पद्धति, तेने कहीशुं एकाउंटिंग फॉर मैनेजमेंट। सब्जेक्ट 4 छे व्यक्तित्व विकास अने कारकिर्दी, तेने आपणे कहीशुं मैनेजमेंट ऑफ सेल्फ एंड केर। सब्जेक्ट 5 छे धंधाकीय संशोधन, एने कहीशुं बिजनेस रिसर्च। तो आ 5 सब्जेक्ट एमकॉम सेमेस्टर 1 मां आवे छे, तेमाथी सब्जेक्ट 2 नाणाकीय संचालन अने नीति अने सब्जेक्ट 3 संचालन माटेनी हिसाबी पद्धति। आ सब्जेक्टनी अंदर थियरी अने दाखला बंने ऊपर आधारित छे। अने सब्जेक्ट 5 छे धंधाकीय संशोधन, આ સબ્જેક્ટમાં આલેખો દ્વારા માહિતી રજૂ કરી છે। તો આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સબ્જેક્ટ છે, સબ્જેક્ટ જોઈ લીધા, હવે સબ્જેક્ટની અંદર કયા સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટરો આવે છે અને તેમાંથી કયા ચેપ્ટરો દાખલા ઉપર છે અને કયા ચેપ્ટર થિયરી ઉપર છે। તો સબ્જેક્ટ 1 છે સંચાલકીય અર્થશાસ્ત્ર મેનેજરિયલ ઇકોનોમિક્સ। આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે, તેમાંથી બધા જ ચેપ્ટરો થિયરી ઉપર આધારિત છે। ચેપ્ટર પહેલું છે સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, ચેપ્ટર 2 છે માંગની આગાહી અને માંગ વિશ્લેષણ, ચેપ્ટર 3 છે ઉત્પાદન ખર્ચ અને વિધેય, ચેપ્ટર 4 છે જુદી જુદી બજાર પરિસ્થિતિ હેઠળ કિંમત નિર્ધારણ અને વ્યવહારમાં કિંમત નિર્ધારણ। તો આ સબ્જેક્ટમાં 4 ચેપ્ટર આવે છે અને બધા જ ચેપ્ટર થિયરી ઉપર આધારિત છે। હવે જોઈએ આપણે સબ્જેક્ટ 2 નાણાકીય સંચાલન અને નીતિ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી। આ સબ્જેક્ટની અંદર પણ 4 ચેપ્ટર આવે છે, તેમાંથી પહેલું ચેપ્ટર છે વિષય પરિચય, ચેપ્ટર 2 છે મૂડી બજેટિંગ, ચેપ્ટર 3 છે મૂડી માળખું, ચેપ્ટર 4 છે ડિવિડન્ડ અને નીતિ, તેમાંથી ચેપ્ટર 1 છે વિષય પરિચય। આ ચેપ્ટર આખું થિયરી ઉપર આધારિત છે અને બાકીના 3 ચેપ્ટર છે જેમાં થિયરી અને દાખલા બંને મેથડ એકી સાથે છે। હવે જોઈએ આપણે સબ્જેક્ટ 3 સંચાલન માટેની હિસાબી પદ્ધતિ, એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ। આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે। આ સબ્જેક્ટ પણ દાખલા ઉપર છે, તેમાં દાખલા અને થિયરી બંને મેથડ્સ એકી સાથે છે। તો આપણે એની અંદર ચેપ્ટરની વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે અંદાજપત્ર અને અંદાજપત્રીય, ચેપ્ટર 2 છે વિભેદક ખર્ચ હેઠળ નિર્ણય વિશ્લેષણ, ચેપ્ટર 3 છે માર્કેટિંગ વ્યૂહરચના હેઠળ નિર્ણય વિશ્લેષણ, ચેપ્ટર 4 છે ઉભરતા મુદ્દાઓ। આ સબ્જેક્ટના ચારે ચાર ચેપ્ટરમાં
दाखला अने थियरी मेथड बने एक साथे आवे छे। हवे जोईए आपणे चेप्टर फोर। चेप्टर फोर छे व्यक्तित्व विकास अने कारकिर्दी संचालन, जेने कहीशुं मैनेजमेंट एंड ऑफ एंड स्केर। आ सब्जेक्टनी अंदर पण टोटल फोर चेप्टर आवे छे। तेमांथी चेप्टर वन छे व्यक्तित्व विकास अने कारकिर्दी घडतर, चेप्टर टू छे स्व ओळख अने आत्मनिर्भर માટેનો નવો અભિગમ, ચેપ્ટર થ્રી છે વ્યક્તિગત ધ્યેય, ચેપ્ટર ફોર છે સલાહ અને પરામર્શ। આ ચેપ્ટરમાં બને બધા જ ચેપ્ટરો થિયરી ઉપર આધારિત છે। આ સબ્જેક્ટની અંદર વ્યક્તિગત વિકાસ અને કારકિર્દીની ઘડતર સંચાલન માટેની માહિતી રજૂ કરી છે। હવે જોઈએ આપણે સબ્જેક્ટ ફાઈવ, જેનું નામ છે ધંધાકીય સંશોધન, બિઝનેસ રિસર્ચ। આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ ફાઇવ ચેપ્ટર આવે છે। તેમાંથી ચેપ્ટર વન છે ધંધાકીય સંશોધન સૈદ્ધાંતિક માળખું, ચેપ્ટર ટુ છે ધંધાકીય સંશોધનનું વ્યવસ્થાતંત્ર, ચેપ્ટર થ્રી છે ધંધાકીય સંશોધનમાં માહિતી એકત્રીકરણ, ચેપ્ટર ફોર છે ધંધાકીય સંશોધનમાં માહિતી પ્રક્રિયા તથા વિશ્લેષણ, ચેપ્ટર ફાઇવ છે અહેવાલ લેખન તથા રજૂઆત। આ ચેપ્ટરમાં બધા જ ચેપ્ટરો થિયરી ઉપર આધાર છે અને અમુક ચેપ્ટરની અંદર આલેખો દ્વારા માહિતી રજૂ કરવામાં આવી છે। તો આપણે જોયું કે એમકોમ ગુજરાતી મીડિયમ સેમેસ્ટર વનની અંદર આટલા ચેપ્ટરો આવે છે અને આટલા સબ્જેક્ટ આવે છે, સબ્જેક્ટની અંદર આટલા આટલા ચેપ્ટરો આવે છે અને કયા સબ્જેક્ટમાં કયા ચેપ્ટરમાં થિયરી છે, કયા ચેપ્ટરમાં દાખલા સિલેબસ છે તેના વિશે માહિતી